સુરતના કતારગામ વિસ્તારમાં થયેલી લૂંટ પ્રકરણમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બે આરોપીઓ સહિત મુદ્દા માલ પણ કબજે કર્યો અને લૂંટ પ્રકરણમાં બીજા અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલ છે કે નહીં તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે આજે સુરત પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સુરતના કતારગામ વિસ્તારમાં બુધવારે રાત્રે 7:30 વાગે કરોડોના હીરાની લૂંટ કરવામાં આવી. સુરતના કતારગામના અનાથાશ્રમ ગોદાણી સર્કલ પાસે સેફ ડિપોઝિટ વોલ્ટમાં ગ્લોસ્ટાર ડાયમંડનો મેનેજર અને અન્ય કર્મીઓ કારમાં કરોડોના 2200 કેરેટના સોલિટેર મૂકવા જતા હતા. દરમિયાન ફાયરિંગ કરી લૂંટની ઘટના બની હતી, જેમાં પોલીસની ટીમો ગોઠવીને તપાસ કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને મુદ્દામાલ કબજે કર્યો હોવાનું પોલીસ કમિશનરે જણાવ્યું. જૈસે હી ઇસ ઘટનાથી જાણકારી પોલીસ કો મિલી, પોલીસ તુરંત પોલીસને કાર્યવાહી શરૂ કી. હમારે સિનિયર ઓફિસર તુરંત મોકે પે પહોંચ ગયે ઓર હમારે યહાં કે જિતને ચુનિંદા અધિકારી હૈ જિસમે કતારગામ પોલીસ, પોલીસ એસઓડી ઓર બાકી ભી સબ વહાં પે ઇસકે કામ મે ઇસકે ઇન્વેસ્ટિગેશન જુડ ગયે. પૂરે શહેર મેં હમને રેડ એલર્ટ જાહેર કરકે નાકાબંધી કરવાઈ. મુજે ઇસ બાત કી ખુશી હૈ કે હમને એ કેસ સોલ્વ કર લિયા. વધુમાં પકડાયેલા આરોપીઓ મૂળ યુપીના છે અને છેલ્લા ઘણા સમયથી તેઓ સુરતમાં વસવાટ કરી રહ્યા છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે અને તેઓ સાથે કોઈ બીજા સંડોવાયેલ છે કે નહીં તે દિશામાં પણ તેમણે તપાસ હાથ ધરી છે. સુરતથી મુસ્તફા પઠાણનો અહેવાલ, મિજાજ.com.